ઉમરગામ ખાતે સિનિયર સિટીઝન માટે મ્યુઝિકલ નાઇટ નો કાર્યક્રમ યોજાયો હતો. આ મ્યુઝિકલ નાઇટમાં 65 વર્ષથી લઈને 90 વર્ષના દંપતી ઉપસ્થિત રહી હિન્દી ફિલ્મી ગીતોની રમઝટ માણી હતી. વડીલોને તેમની યુવાનોના દિવસો યાદ અપાવતા આ મ્યુઝિકલ નાઇટના કાર્યક્રમમાં વડીલોને હિન્દી સોંગ પર મન મૂકીને ડાન્સ કર્યો હતો. આજે અમારા ઉમરગામની અંદર એક વૈષ્ણવ મનોરથી દ્વારા દાતાશ્રી દ્વારા 65 વર્ષથી ઉપરના વૃદ્ધ કપલ માટે એક મ્યુઝિકલ નાઇટનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આની અંદર 65 વર્ષથી ઉપરના પતિ પત્નીઓ વૃદ્ધો એઓને બોલાવી અને એમના જીવનની અંદર આનંદ ઉત્સાહ ભરવા માટેનો એક અલગ પ્રયત્ન કરવામાં આવ્યો છે. હિન્દી જૂના ગીતો આ સિનિયર સિટીઝનના યુવાનેના વખતના જે મોહમ્મદ રફી છે, લતા છે, મુકેશ છે, મન્નાડે છે, હિન્દી અને ગુજરાતી આ બધા જ ગીતો એ લોકોને સંભળાવી અને એ લોકોના જીવનમાં એની યુવાની યાદ કરાવવાનું અને અત્યારના વૃદ્ધાવસ્થાના સમયમાં એ લોકોના જીવનમાં કંઈક ઉર્જા ભરવા માટેનો એક સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજે અમારા સિનિયર સિટીઝનો વૃદ્ધ આવ્યા છે, એમને કુમકુમ તિલકથી એમનું સ્વાગત કરી વેલકમ ડ્રિંક કાર્ડ પીવડાવી અને કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે. આ 2.5-3 કલાકના કાર્યક્રમની અંદર અડધો કલાકે આ સિનિયર સિટીઝનોને બાઇટ કંઈ પણ નાનો એવો નાસ્તો આપવામાં આવે છે. કાર્યક્રમ પૂરો થયા પછી ભોજન સમારંભ રાઉન્ડ ટેબલમાં દરેક વૃદ્ધોને અમે જમાડશું અને બધા જને ગિફ્ટ આપશું. આવો સરસ મજાનો કાર્યક્રમ અમારા એક વૈષ્ણવ મનોરથી કે જેનો ભાવ હતો કે નહીં મારે સિનિયર સિટીઝને વૃદ્ધોને આનંદ કરાવવો છે, એ લોકોને એની જૂની યાદ અપાવી છે, એના મનોરથીના દાતા દ્વારા આ કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમ આ વૈષ્ણવ મનોરથીએ અમને સમર્પણ સિટીઝન સિનિયર સિટીઝન ગ્રુપને સોંપ્યો છે. અમારું સમર્પણ સિનિયર સિટીઝન ગ્રુપ છેલ્લા 3 મહિનાથી કાર્યરત છે અને આ અમારો બીજો જ કાર્યક્રમ છે, છતાં પણ અમારો સિનિયર આ ગ્રુપ એટલું મસેથી કામ કરે છે, ખુશીથી કામ કરે છે કે આ આવડો મોટો કાર્યક્રમ સફળ બનાવવામાં અમારો સમર્પણ ગ્રુપ બહુ મહેનત કરી છે. અમારા સમર્પણ ગ્રુપના પ્રમુખ શ્રી ઝરણાબેનના સાનિધ્યમાં, એના માર્ગદર્શનમાં અમારા દરેક મેમ્બરો ખરેખર બહુ સરસ મજાનું કાર્ય કરે છે. અને આ ગ્રુપની અંદર જેટલા પણ મેમ્બરો જોઈન્ટ થયા છે ને, બધા જ દિલથી સેવા કરવાના ભાવથી આવેલા છે અને એ સેવા એના રગરગમાં નસનસમાં ભરેલી છે. એટલે દોડીને બધા જ
સભ્યો ભેગા મળી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા સમર્પણ રૂપે આજે મહેનત કરી છે, માટે અમારા પ્રમુખ શ્રીમતી અમારા સમર્પણના જેટલા પણ મેમ્બરો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે આજે જે આ કાર્યક્રમ કર્યો છે એવા અમારા વૈષ્ણવ મનોરથી એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, ખૂબ ખૂબ સાધુવાદ આપું છું કે ઠાકોરજીની કૃપા એના ઉપર એના પરિવાર ઉપર બની રહે અને હર હંમેશ આવા સત્કાર્યો એના પરિવારમાં થતા રહે એવી હું શુભકામના આપું છું. બસ.